સંખ્યાઓની ચાર મૂળભૂત ક્રિયાઓ પ્રકરણ 2 આપણે જોઈએ છે। પ્રકરણ 1 ની અંદર આપણે મુખ્ય મુદ્દાઓ સમજી લીધા, એના કેટલાક ઉદાહરણો દ્વારા દાખલાઓ પણ સમજી લીધા। જો એ વિડિયો જોવાનો બાકી હોય તો પહેલા તમે એ વિડિયો જોઈ લેજો, કારણ કે નવોદયના ગણિતમાં પ્રકરણ 1 જો તમને ફાવશે તો પ્રકરણ 2 આવડશે, પ્રકરણ 1 અને પ્રકરણ 2 જો તમને આવડશે તો પ્રકરણ 3 આવડશે। આ રીતે એકબીજા મુદ્દાઓ એકબીજા પ્રકરણની અંદર આવડતા હોવા જોઈએ। તો આપણે અત્યારે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ એના વિશે સમજીશું। તો અહીંયા પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ એટલે કઈ ક્રિયાઓ? તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તો અહીંયા આપણે પહેલા ભાગાકારની ક્રિયાઓનો અભ્યાસ કરીશું અને સમજીશું। તો નીચેના ભાગાકારની ક્રિયાઓનો અભ્યાસ આપણે કરીએ તો 34 ભાગ્યા 6, તો તમે સમજી શકો છો કે 6 × 35 એટલે ભાગફળમાં 5 આવશે, નીચે આપણે 30 બાદ કરીશું એટલે શેષ આપણને 4 મળશે। પણ આપણે શું સમજવાનું છે સમજો કે 5 એ ભાગફળ છે, 6 એ ભાજક છે, 34 એ ભાજ્ય છે અને 4 એ શેષ છે। અહીંયા ભાગાકાર સંબંધિત સૂત્ર આપેલું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એટલે કે 6 × 5 + 4 એટલે 6 × 35 + 4 એટલે 34, એટલે આપણે 34 ભાજ્ય મળી જાય છે, બરાબર। તો આગળના પ્રકરણોની અંદર આ શબ્દો સમજવા અને યાદ રાખવા, આ પ્રક્રિયાને યાદ રાખવી એ બહુ મહત્વની થઈ પડશે। તો આપણે આગળ જોઈશું વિભાજ્યતાની કસોટીઓ, જેને તમે ચાવીઓથી સમજી ગયેલા છો। તો અત્યારે આપણે મિત્રો 2, 4 અને 8 ની કસોટીઓ વિશે અભ્યાસ કરીશું। કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, દાખલા તરીકે 42। હવે બેકી સંખ્યા એકી સંખ્યા આ આપણે આગળના પ્રકરણમાં પ્રકરણ 1 માં આપણે સમજી ગયા છીએ કે જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવામાં આવે છે। તો 2 ની કસોટી અહીંયા કહે છે કે કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, તો 42 એ બેકી સંખ્યા છે કારણ કે એકમના સ્થાન ઉપર 2 છે, ઓકે। હવે આપણે 4 ની કસોટી સમજીશું, જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય અથવા જે સંખ્યાના દશક અને એકમ સ્થાને શૂન્ય હોય તેવી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, દાખલા તરીકે 324, તો એકમ અને દશકથી કઈ સંખ્યા બને છે? તો એકમના સ્થાન ઉપર 4 છે અને દશકના સ્થાન ઉપર 2 છે એટલે 24 સંખ્યા બની। તો આ 24 સંખ્યાને 6 × 24 4 વડે નિશેષ ભાગી શકાય છે, 4 × 6 = 24। અને બીજું એક ઉદાહરણ છે 700, તો એકમ અને દશકના સ્થાન ઉપર 0, 0 છે માટે તેવી સંખ્યાઓને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે। તો સમજી લેજો, જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય અથવા જે સંખ્યાના દશક અને એકમના સ્થાને શૂન્ય હોય તેવી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે। આગળ આપણે જોઈએ તો જે સંખ્યાના અનુક્રમે શતક, દશક અને એકમ ના અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય અથવા જે સંખ્યાના શતક, દશક અને એકમના સ્થાને શૂન્ય હોય તેવી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય। તો 8 ની ચાવી પણ આપણે આ રીતે ઉદાહરણમાં આપેલું છે 5984, તો એકમ, દશક અને શતક થી જે સંખ્યા બની છે એ સંખ્યા 984 છે, 984 ને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો 5984 ને પણ 8 વડે નિશેષ ભાગી શકાશે। બીજું કે 9000, તો 9000 ના એકમ, દશક અને શતકના સ્થાન ઉપર 0, 0 અને 0 છે તો આવી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે આગળ જે ચાવી જોઈ 2 ની ચાવી,
બેની કસોટી, ચારની ચાવી, ચારની કસોટી, આઠની ચાવી, આઠની કસોટી. એમાં બેની કસોટીમાં શું હતું કે બે કી સંખ્યા હોવી જોઈએ, એમાં એકમના સ્થાન ઉપર જ ધ્યાન આપવાનું છે. ચારની ચાવીમાં એકમ અને દશકના સ્થાન ઉપર ધ્યાન આપવાનું છે, અને આઠની ચાવીમાં એકમ, દશક અને શતક ના સ્થાન ઉપર આપણે ધ્યાન આપવાનું છે. દાખલા તરીકે બેની ચાવી બે કી સંખ્યાને નિશેષ ભાગી શકાય, ચારની ચાવી એકમ અને દશકથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય, અને આઠની ચાવી એકમ, દશક અને શતકથી બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય. તો આવી બધી જ સંખ્યાઓને આઠ વડે, ચાર વડે અને બે વડે નિશેષ ભાગી શકાય છે. આગળ જોઈએ ત્રણ, છ અને નવ ની કસોટીઓ. એમાં ત્રણની ચાવી, છ ની ચાવી અને નવની ચાવી. તો ત્રણની ચાવી શું કહે છે સમજો, જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણના ગુણકમાં હોય તેવી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ તરીકે 381, 138, 831, 318. કેમ? તો એના અંકોનો સરવાળો 381 નો 3+8+1=12 થાય છે, જે ત્રણના ગુણકમાં આવે છે. 3 × 4 = 12. માટે 381 ને, 138 ને, 831 ને, 318 ને ત્રણ વડે નિશેષ ભાગી શકાશે. ઓકે, તમારા મગજમાં ફિટ આ વસ્તુ બેસાડી દેવાની છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણના ગુણકમાં હોય તેવી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય. આગળ આપણે જોઈએ છ ની ચાવી. છ ની ચાવી ની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી બધી જ બેકી સંખ્યાઓને છ વડે નિશેષ ભાગી શકાય. એક જ વસ્તુ હોવી જોઈએ કે ત્રણ વડે ભાગી શકાય છે, રાઈટ, ભાગી શકાય છે. તે સંખ્યા બેકી છે, હા, તો તેને પણ છ વડે નિશેષ ભાગી શકાશે. જો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ 534 ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે અને સંખ્યા બેકી છે, માટે તેને છ વડે પણ નિશેષ ભાગી શકાશે. જો અહીંયા આપણે ભાગાકારની પ્રક્રિયા શરૂ કરી, તમને પણ ભાગાકાર આવડતો હશે, તો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે ભાગાકાર થાય છે અને કેવી રીતે નિશેષ એટલે એનો શૂન્ય શૂન્ય શેષ કેવી રીતે આવે છે. મિત્રો અહીંયા ત્રણ વડે નિશેષ ભાગ્યા તો પણ નિશેષ ભાગી શકાય, એમ છ વડે નિશેષ ભાગ્યા તો છ વડે પણ નિશેષ ભાગી શકાય છે. માટે ચોક્કસ ચાવીને સમજો તમે કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી બધી જ સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય, પરંતુ તે સંખ્યા બેકી હોવી જોઈએ. જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય પરંતુ તે સંખ્યા જો બેકી ના હોય તો છ વડે નિશેષ નહીં ભાગી શકાય. ઓકે, તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી બધી જ બેકી સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાશે, રાઈટ? તમે સમજી ગયા હશો. આગળ આપણે નવની ચાવી તરફ જતા રહીશું મિત્રો. નવની ચાવી પણ નવના ગુણકમાં સંખ્યા આવતી હોવી જોઈએ. જે સંખ્યાના અંકોનો સરવાળો નવના ગુણકમાં હોય તેવી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય. તો નવના ગુણકમાં કેવી રીતે તે સમજી શકો છો મિત્રો. ઉદાહરણની અંદર 13,824, 13,248, 31,824 અને 84,213 આ બધી જ સંખ્યાઓને 9 વડે નિશેષ ભાગી શકાશે. કેમ? તો તેના અંકોનો સરવાળો 9 ના ગુણકમાં છે. 9 ના ગુણકમાં કેવી રીતે મિત્રો? તો 1+3+8+2+4 આનો અંકોનો સરવાળો 9 ના ગુણકમાં આવતો હોય તો 13,824 ને 9 વડે નિશેષ ભાગી શકાય, ભાગી શકાય, ભાગી શકાય, એમાં કોઈ બે મત નથી મિત્રો. તો 18 એ 9 ના ગુણકમાં આવે છે, 9 × 2 = 18. માટે 13,824 ને 9 વડે નિશેષ ભાગી શકાશે, 13,248 ને 9 વડે નિશેષ ભાગી શકાશે, 31,824 ને 9 વડે નિશેષ ભાગી શકાશે અને 84,213 ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે. તમારા મગજમાં 9 ની ચાવી, 6 ની ચાવી ને 3 ની ચાવી ફિટ થઈ ગઈ હશે મિત્રો. અંકોનો સરવાળો 9 ના ગુણકમાં હોય તો 9 વડે પણ નિશેષ ભાગી શકાય. ઓકે, 18 ની ચાવી છે પણ એ હું તમને અત્યારે નથી શીખવાડવાનો.
18 ની ચાવી આપણે નેક્સ્ટ જોઈશું, એમાં કશું જ નથી, કહી દઉં ચાલો। તો જેમ 3 વડે નિશેષ ભાગી શકાય અને સંખ્યા બેકી હોવી જોઈએ, એવી રીતે 9 વડે નિશેષ ભાગી શકાય અને જો એ આપેલી સંખ્યા બેકી હોય તો એ સંખ્યાને પણ 18 વડે નિશેષ ભાગી શકાશે। ઓકે, સમજી ગયા છો તમે? આગળ આપણે જોઈએ, આગળ તમે જોઈ શકો છો કે અહીંયા 18 તો 90 દુ 18 એ 9 ના ગુણકમાં છે એટલે એ ભાગી શકાય છે। આગળ આપણે બીજી ચાવી 5 અને 10 ની કસોટીઓ। મિત્રો, આ વિડિયો લાંબો છે પરંતુ મારે આ એક જ વિડિયોમાં તમને બધી જ ચાવીઓ શીખવાડી દેવી છે, માટે 5 અને 10 ની કસોટી માટે પણ તમે તૈયાર થઈ જાઓ, નાસ્તો કરી આવો। તો ચલો મિત્રો, નાસ્તો નથી કરવો, આપણે કસોટી જોઈ લઈશું, 5 અને 10 ની કસોટીઓ। તો 5 અને 10 ની કસોટીમાં 5 ની ચાવી, જે સંખ્યાના એકમના સ્થાને 0 કે 5 આ બે અંકોમાંથી એક અંક હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। કશું જ યાદ નથી રાખવાનું, કોઈ પણ સંખ્યા લોભી હોય, 183,660 હોય પણ એકમના સ્થાને 0 છે તો એ સંખ્યાને નિશેષ ભાગી શકાશે, એકમના સ્થાને 5 છે તો એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે, તેમાં કોઈ બે મત નથી। મિત્રો, જે સંખ્યાના એકમના સ્થાને 0 કે 5 આ બે અંકોમાંથી એક અંક હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર। અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે 3785 ને 5 વડે નિશેષ ભાગી શકાય, 720 ને 5 વડે નિશેષ ભાગી શકાય, કેમ? એકમના સ્થાન ઉપર 785 માં એકમના સ્થાન ઉપર 5 છે, આપણી ચાવી શું કહે છે કે એકમના સ્થાને જો 0 હોય કે 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાશે। 10 ની ચાવી મિત્રો, એના કરતા સેલની સંખ્યાના એકમના સ્થાને માત્ર 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય, આવડી ગયું ને? જે સંખ્યાના એકમના સ્થાને 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય। મિત્રો, નવોદયનું ગણિત હોલીડે સ્કૂલને સબસ્ક્રાઇબ કરો, ફટાફટ શીખી લો। તો ઉદાહરણ છે 530, એકમના સ્થાન ઉપર 0 છે, 10 વડે પણ નિશેષ ભાગી શકાશે, 5 વડે પણ નિશેષ ભાગી શકાશે, ફટાફટ જવાબ, સેકન્ડોમાં જવાબ મેળવવા માટે હોલીડે સ્કૂલને સબસ્ક્રાઇબ કરો, ચોક્કસ તમને આગળના વિડિયો અપડેટ તમને મળતા રહેશે। 11 ની ચાવી જોઈએ મિત્રો, 11 ની ચાવીમાં જે સંખ્યાના એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 11 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જેટલો હોય તો તેવી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય। સમજમાં નથી આવ્યું ને? ફરીથી બોલું છું, જે સંખ્યાના એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 11 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જેટલો હોય તેવી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય, ના ભાગી શકાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, ચોક્કસ હું તમને સ્પેશિયલ ફોન કરીને, વિડીયો કોલ કરીને સમજાવીશ। ભાગુ સભા, આપણે જે પ્રકરણ 2 વિશે અભ્યાસ કરીએ છીએ એમાં અગાઉ આપણે ભાગાકારની પ્રક્રિયાઓ જોઈ, પછી કસોટીઓ જોઈ, હવે આપણે અહીંયા પદાવલી અને પછી સરાસરી જોઈ અને આ પ્રકરણના મહત્વના મુદ્દાઓ પૂર્ણ કરીશું। ઉદાહરણ સાથે પદ્ધતિસર જ્યારે આપણે સમજવું છે ત્યારે અહીંયા એક સંખ્યા છે કે 15 ÷ 5 = 8 - 5 + 5 / 5 × 7 - 45 + 10 પદાવલીને સાદો રૂપ આપો। તમે સામાન્ય દાખલા તો ત્રીજા ચોથામાં પહેલા બીજામાં ગણ્યા છે કે 8 - 5 એનો જવાબ 3 આવે, 5 × 7 એનો જવાબ 35 આવે, 15 ÷ 5 તો એનો જવાબ 3 આવે। આવા નાના 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 દાખલાઓ તમે જુદી જુદી રીતે અલગ અલગ રીતે ગણતા હતા। અત્યારે આપણે આ બધી જ પ્રક્રિયાઓ ઓછા આકારની, સરવાળાની, બાદબાકીની, ગુણાકારની એક સાથે કરવાની છે, એટલે પદોની લાઈન એટલે પદાવલી, એક કરતા વધારે પદો ભેગા થાય ત્યારે આપણે પદાવલી બને છે અને આ બધી પ્રક્રિયાઓ એક સાથે કરવાની છે। તો 15 ÷ 5 = 8 + 5 + 5 / 7 - 45 + 10 પદાવલીને સાદો રૂપ આપો, ધ્યાનથી સાંભળજો મિત્રો।
कोई पण वस्तु सीखवा माटे धीरज जोईए, खंत जोईए, उत्साह जोईए। 15 भाग्या काउंस में 8 ओछा 5 काउंस पूरो वत्ता 5 गुण्या 7 ओछा 45 वत्ता 10 आ आपणे संख्या लखी दीधी। हवे प्रक्रिया करवानी छे। अहींया आपणे काउंस छोड़ीशुं पहेला एटले कौना भागुशबानो नियम लागू पड़शे। तो 15 भाग्या 8 ओछा 5 એટલે જવાબ 3 આવશે। પછી તરત જ કાઉન્સ પૂરો થઈને વત્તા 5 ગુણ્યા 7 ઓછા 45 વત્તા 10 એઝ ઇટ ઇઝ આપણે પદ મૂકીશું। પછી હવે કૌના ભા એટલે હવે ભાગાકાર કરવાનો છે। તો 15 ભાગ્યા 3 આવે છે તો 15 ભાગ્યા 3 એટલે 5 આવશે। બાકીનું આખું પદ મૂકી દો કે 5 વત્તા 5 ગુણ્યા 7 ઓછા 45 વત્તા 10। હવે ચાલીસ ઓછા પિસ્તાળીસ વત્તા દસ। હવે સજાતીય પદો નો આપણે સરવાળો કરી દઈશું તો 40 વત્તા 10 ઓછા 45 એટલે 40 ને 10 50 ઓછા 45 બરાબર 5 જવાબ આપણને મળશે। તો આ રીતે આપણે પદાવલી કરવાની છે બરાબર। તેમ છતાં કોઈ દાખલો ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અને તમે જો મારા વિડીયો સતત જોશો તો ગણિતના જેટલા પણ દાખલા છે આ દરેકે દરેક દાખલાના વિડીયો બનાવેલા છે જ, પરંતુ હોલીડે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, શેર કરશો તો તમારી નોટિફિકેશનમાં અહીંયાથી વિડીયો અપલોડ થતાની સાથે તમને મળી જશે। 45 દિવસનો ઉપયોગ કરી આપણે નવોદયની પરીક્ષાને આગળ ધપાવવા માટે, સક્સેસ થવા માટે હોલીડે ચેનલને સબસ્ક્રાઇબ કરીએ। સરાસરી હવે શીખવાની છે, તો સરાસરીનું સૂત્ર, તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો, આપેલા ઘટકોની સંખ્યાનો સરવાળો અથવા આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા આપેલા કુલ ઘટકો, દાખલા તરીકે 15 12 13 14 25 આવી સંખ્યાઓ આપેલી હોય તો એ સંખ્યાનો સરવાળો કરો, અને ઘટકો એવા 4 હોય તો 4 ઘટકો ભાગાકાર કરો, અને એનો ભાગાકાર કરશો તો જે જવાબ મળશે તમને સરાસરી મળશે। એટલે સરાસરી બરાબર આપેલા ઘટકોની સંખ્યાનો સરવાળો અને આપેલા કુલ ઘટકો। આગળના વિડીયોમાં તમને ચોક્કસ આ પ્રકારના દાખલાઓ પણ જોવા મળશે। તો પ્રકરણ 2 માં આપણે શું જોયું એ પહેલા યાદ કરવાનું, વિડીયો જોયા પછી મનન કરો, ચિંતન કરો। તો પહેલા આપણે ભાગાકાર ની પ્રક્રિયાઓ જોઈ, ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ, અને ભાગાકાર સંબંધિત સૂત્ર કે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ, આ એક સૂત્ર જોયું। પછી શું જોયું, તો 2 4 6 અને 8 ની ચાવી જોઈ, 3 6 અને 8 9 ની ચાવી જોઈ, 10 અને 5 ની ચાવી જોઈ, અને 11 ની ચાવી જોઈ, બરાબર છે। અને પછી આપણે પદાવલી જોઈ, અને અત્યારે આપણે સરાસરી સૂત્રથી અહીંયા મહત્વના મુદ્દાઓ પૂર્ણ કરીએ છીએ। તેમ છતાં ન સમજાય તો ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આપણે અગાઉ આગળના વિડીયોમાં તમને જોવા મળશે પ્રકરણ 3 અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની 4 મૂળભૂત ક્રિયાઓ। સતત વિડીયો જોતા રહેશો તે પ્રકરણ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળશે, આ ભાગ 4 માં આવશે।